Hello everyone. This side. Quick question, badhane puchu. Do you really love yourself? Again, do you really love yourself? આપણી જાતને પ્રેમ કરીએ છીએ તો એને ફિટ રાખવી આપણી જવાબદારી છે ને. ટાઈમ પ્રાયોરિટી બધું આપવું પડશે ને એને. કેટલા આમાંથી યોગ એક્સરસાઇઝ કરે છે? જસ્ટ મારે જાણવા ખાતર કે મારે શું બોલવું. ઓકે, ઘણા કરે છે. આજકાલ તો ગાર્ડનમાં બધાને હું દોડતા પણ બહુ જોઉં છું. પણ આપણે જે દોડીએ છીએ ને એ બરાબર ઠીક છે, પણ આપણા પગને ઢીચણને ઘસી કાઢીએ છીએ. એકચ્યુઅલી આપણું જે અદ્ભુત અજાયબી જેવું વિજ્ઞાન છે યોગ, આજે મોદીજી, રામદેવ બાબા કેમ આટલા બધા એનર્જેટિક છે? યોગના કારણે. તો યોગના કારણે આટલા એ લોકો રહી શકે છે. તો તમારે લોકોને બધાને સફળતાના રસ્તે દોડવાનું છે ને. ગાડી વચ્ચે ક્યાંક અટકી ગઈ, સ્પેર પાર્ટ્સ ખરાબ થઈ ગયા, તો કોણ લઈ જશે બધું કમાયેલું આટલી મહેનતથી? કાગડો પૂરી લઈ ગયો એના જેવું. તમારું આટલી મહેનતથી કમાયેલું ડૉક્ટર લઈ જશે. તો બેટર કે આપણે આપણે જાતને હેલ્ધી રાખવા માટે દિવસનો એક કલાક ના આપી શકીએ? આ શરીર પાસેથી 24 કલાક કામ લઈએ આપણે, તો 1 કલાક એને ના આપીએ? આપણા વ્હીકલને આપીએ છીએ ને, ગેરેજમાં મોકલીએ, સર્વિસ કરાવીએ, બધું કરાવીએ છીએ. તો આજે હું તમને થોડુંક અહીંયા ફીલ કરાવીશ કે યોગથી કેટલું સારું લાગે છે. તો યોગનું મહત્ત્વ તો બધાને ખબર છે, કરતા નહીં હોય જુદી વાત છે. તો હું એનાથી કેવું ફીલ થાય છે એ જ તમને અહીંયા આગળ કરાવીશ, કારણ કે મારી પાસે 10 મિનિટ્સ જ છે. હા, કેમ કે મને વોર્નિંગ આપે છે. તમને ખબર હશે કે આપણે સ્ટ્રેસમાં આવીએ છીએ ને ત્યારે આપણા શરીરમાં O2 ઘટે છે. જો ડીપ બ્રીધિંગ કરતા હોઈએ તો એ લેવલ સરખું થઈ જાય છે, મન શાંત થાય છે અને તમે રાઈટ ડિરેક્શનમાં વિચારી શકો છો. તો સૌથી પહેલું અગત્યનું જે સવારે ઉઠો ને એટલે 8-10 ઊંડા શ્વાસ લઈ લો તમારી બેડ પર. બહુ તમને 5-1 મિનિટ લાગશે. જરૂરી નથી કે તમારે યોગ માટે 1 આખો કલાક આપવો. તમે એને બ્રેકમાં કરી શકો છો. ઇવન તમે ઓફિસમાં બેઠા હો, ગાડી ચલાવતા હો તો ડીપ બ્રીથ કરી શકો છો. ઘણાને તો એ ખબર નથી, હું સેશન લઉં ત્યારે કે હું બ્રીથ કરું ત્યારે પેટ બહાર આવવું જોઈએ કે અંદર જવું જોઈએ રિયલમાં? તો આપણે પહેલાં એક કામ કરીએ કે આપણે અનુભવ કરીએ કે આપણે ઊંડો શ્વાસ લઈએ ત્યારે બોડી સાથે થાય છે શું. બધા આંખો બંધ કરી દઈશું, ખુરશીના આગળના ભાગ ઉપર બેસી જઈશું, સીધા ટટ્ટા, આંખો બંધ. તમારે દરેકે તમારા શ્વાસને વોચ કરવાનો છે. પહેલા વોચ કરો કે શ્વાસની લંબાઈ કેટલી છે, ટૂંકો છે કે લાંબો છે, કેવો છે. ઘણા તો શ્વાસ લે છે કે નહીં એ પણ દિવસમાં ખબર નથી હોતી. હવે ધીરે ધીરે શ્વાસની લંબાઈ વધારતા જાઓ. ઊંડો શ્વાસ લો, પેટ બહાર આવ્યું. જેને ના ખબર પડતી હોય તમારો રાઈટ હેન્ડ પેટ ઉપર મૂકી દો તો ખ્યાલ આવશે કે પેટ બહાર આવે. અને ધીરે ધીરે બધો શ્વાસ બહાર કાઢો તો પેટ અંદર જશે. ફરી એકવાર ડીપ બ્રીથ. ઓકે, આંખો ખોલી દો. લાગ્યું કે ડીપ બ્રીથ લઈએ ત્યારે આપણું મન શાંત થાય છે? તો આ એક્સરસાઇઝ તમે દિવસમાં સવારમાં કરી શકો, ગાડી ચલાવતા કરી શકો. હા, ગાડી ચલાવતા ઓફકોર્સ આંખો ખુલ્લી રાખવાની જોઈએ, ત્યારે આંખો બંધ નથી કરવાની. તો પણ તમારું કોન્સન્ટ્રેશન બહુ જ થશે. યસ સર. ઘણા બહુ સરસ સમાજ સેવા કરતા હોય છે, લોકોના શ્વાસ ચાલુ કરાવી દે. તમે રાત્રે કરી શકો, ટીવી જોતા કરી શકો, ઓફિસમાં તમારે 10 મિનિટના બ્રેકમાં કરી શકો. તો એનાથી શરીરમાં ઓક્સિજન લેવલ બન્યું રહેશે, પેઇન એવું બધું નહીં થાય. આજકાલ બધા 90% રોગ, અહીંયા કોઈ ડૉક્ટર હશે તો કહેશે કે સ્ટ્રેસ રિલેટેડ હોય છે. તો એમાં
તમારું ડીપ બ્રીધિંગ જ કામ કરશે. તો રોજે આ ચાલુ કરી દો. બીજું એક, ઓફિસમાં તમે બ્રેકમાં 5-7 મિનિટ આપો ને તો તમારી ચેર ઉપર જ તમે યોગના અમુક એક્સરસાઇઝ કરી શકો છો. બધા રેડી છો મારી સાથે? તો ઘણાને આમાંથી ફાયદો થશે કે કરી શકશે ઓફિસમાં. બધા આગળના તમારા ખુરશીના આગળના ભાગ પર આવી જાઓ. પછી આપણે જેમ આળસ મળીએ ને એમ બધાના હાથ ઉપર સ્ટ્રેચ કરો તમારું બોડી બરાબર. હવે હાથ ક્લચ કરી દો. સોરી, હું માઇક મૂકી દઉં. આ રીતે બોડી તમારું જેટલું ખેંચી શકો એટલું ખેંચો. હાથ કાનને અડે એવી રીતે, હાથ ઢીલા નહીં. ખેંચો બોડીને બરાબર. તમારું બેક પેઇન જતું રહેશે. રિલેક્સ. ફરી એકવાર સીધા ડટ્ટા બેસવાનું પહેલી એની શરત છે. અને હાથ ખેંચવાના બરાબર. હવે હાથને બંને સાઈડે આમ કરો, લેફ્ટ રાઈટ. આપણે આમ કરતા જ હોઈએ છે ને, તો આને આ રીતે કરવાનું છે. યસ, છોડી દો. હવે બેઠા બેઠા આપણી નેકની એક્સરસાઇઝ કરી શકીએ. નેકને આપણે રોટેટ કરીશું, બરાબર છે? કેટલા કરે છે આ બધી એક્સરસાઇઝ? ઘણા નથી પણ કરતા, એ પણ સંખ્યા મોટી છે. તો આપણે થોડું શીખી લઈએ. બધા સીધા ડટ્ટા નજર સામે. હવે ગરદનને આપણે લેફ્ટ ટુ રાઈટ લઈ જઈશું. પાછળ પણ લઈ જઈશું. સ્ટ્રેચ કરીશું બધી જ સાઈડે. 3 ટાઈમ્સ કરીશું. સ્લોલી 3 ટાઈમ્સ રિવર્સ. વેરી ગુડ. રોજે કરજો, નહીં તો અત્યારે બધા કોમ્પ્યુટર સામે બેઠા હોય છે તો ગળે પેલા કાચલા પટ્ટા હોય ને એ આવી જવાની શક્યતા વધારે છે. હવે શોલ્ડર, તો શોલ્ડર માટે તમે રોટેટ આ રીતે કરી શકો તમારી ચેર પર બેઠા બેઠા જ ઓફિસમાં. તમે એક કરશો તો તમારું જોઈને બધા કરશો. 3 ટાઈમ્સ રિવર્સ. હવે તમે બેઠા બેઠા ટ્વિસ્ટિંગ કરી શકો. સીધા ડટ્ટા બેસી જાઓ. તમે આ રીતે તમારો એક હાથ પાછળ મૂકી દો અને બીજો હાથ તમારો લેગ ઉપર મૂકી દો. ઓપોઝિટ જે સાઈડે ટ્વિસ્ટ થાવ એ સાઈડે ખુરશી પર પાછળ મૂકી દો હાથ સર. હા, અને પાછળ ટ્વિસ્ટ થાવ થવા એટલું. અધર સાઈડ. આ વસ્તુ પણ તમે બેઠા બેઠા કરી શકો છો. જેને કોન્સ્ટિપેશન ને બધું હોય તો એના માટે બહુ સરસ છે. 3-4 વાર તમે આ કરી શકો છો એક્સરસાઇઝ. ઓકે. અચ્છા, હવે તમે એક આ એક્સરસાઇઝ કરી શકો છો કે શોલ્ડર દુખતા હોય તો આ રીતે ખેંચો તમારા હાથને. પાણીથી ખેંચો હાથને, એ જ રીતે બીજા હાથને. જરૂરી નથી કે આપણે આસન નાખીને કલાક એના માટે સ્પેર કરવો. તમે રાત્રે ટીવી જોતા જોતા પણ પગની અમુક એક્સરસાઇઝ કરી શકો. સુતા સુતા તમે ડીપ બ્રીધિંગ કરી શકો કરવા લાગો, રાઈટ? અને હમણાં જે આપે કહ્યું ટાઈમ મેનેજમેન્ટ, થોટ પ્રોસેસ, તો એક બીજું જીવન જીવવાનું આખું યોગ તમને હું કહું. ડુ રાઈટ થિંગ એટ રાઈટ ટાઈમ ઇન રાઈટ વે વિથ રાઈટ પર્પઝ. તો આ મોટા મોટો યોગ છે જીવવાનો. કોઈ પણ નિરર્થક વસ્તુ નહીં કરવાની, વિધાઉટ પર્પઝ નહીં કરવાની, કોઈ પણ ટાઈમે કોઈ પણ વસ્તુ ના થાય એ વસ્તુ આપણે. તો એ મોટા મોટો યોગ છે. હવે બીજું એક હાસ્ય યોગ છે, લાફિંગ કરીશું. ઓકે, અને આપ બધા નેટ ઉપર જોતા હશો તો બધા કટારિયા એ
હેલ્ધી રહેવા માટેનો છે. બધા એક સાથે બોલીશું, આઈ એમ હેલ્ધી, આઈ એમ હેપી, આઈ એમ સ્ટ્રોંગ. થેન્ક યુ ગોડ. થેન્ક યુ કૌશલભાઈ, કલ્લુભાઈ.